ઈશરા ઘોડા ઝોંકિયા મહાસાગર કે માય તારણ હાર તારશે શાયા પકડી માય તારણ હાર તારશે શાયા પકડી દુનિયામાં અનેક વૈજ્ઞાનિકો થઈ ગયા જેમણે આ બ્રહ્માંડના રહસ્યોને ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેમની ખોજ હંમેશા બહાર રહી છે. દુનિયામાં કેટલાક એવા વૈજ્ઞાનિકો પણ થયા જેમણે આ બ્રહ્માંડના રહસ્યોને ઉકેલ્યા છે, પણ બહાર જઈને નહીં, પોતાના અંતરાત્માની અંદર ડૂબકી મારીને. અને એવા વૈજ્ઞાનિકો નો જ્યાં જમાવડો છે, એવા વૈજ્ઞાનિકો જ્યાં શોધવા હોય, તો તમારે પૃથ્વી ઉપર એક જ જગ્યાએ નજર કરવી પડે, અને એ છે ભારત. ભારત એક એવો દેશ છે જેની ધરતીનો કાંકરે કાંકરો મહાપુરુષો, સંતો, મહંતોના ઇતિહાસને સંગ્રહીને બેઠો છે, એનો સાક્ષી બન્યો છે. આજે આપણે એવા જ એક મહાન સંત વિશે વાત કરવા જઈ રહ્યા છે, મહાત્મા ઈશરદાસજી. મિત્રો, જન્મ અને મરણ એ તો જીવનના ક્રમ છે, એમાંથી કોઈ પણ બચી શકતું નથી. પરંતુ એવા સંત જે પોતાના ઘોડા ઉપર સવાર થાય અને કહે કે ઈશરા ઘોડા ઝોકિયા મહાસાગર કે માય તારણ હારો તારશે શાયા પકડી બાય, એવા તારણહાર ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અથાહ શ્રદ્ધા સહિત અગાધ મહાસાગરની અંદર પોતાના ઘોડા સહિત જે સમાહિત થાય, એવા મહાપુરુષ પૃથ્વી ઉપર કરોડો વર્ષે કોઈ એક જન્મે. આજે આપણે એ જ મહાપુરુષના દિવ્ય જીવન વિશે વાત કરીશું. મારવાડમાં જોધપુર તાબે બાડમેર પરગણામાં ભાદ્રેશ નામનું ગામ છે. તે ગામ રોહડિયા શાખાના ચારણોનું છે. તે ભાદ્રેશમાં પુણ્યમાળ નામે બારહટ, મારવાડમાં ચારણોને બારહટ કહે છે. તેઓ જાગીરદાર હતા. તેમને ઉદયરાજ અને રામદાનજી નામના બે પુત્ર હતા. ઉદયરાજને સુરાજી તથા આશાજી નામના બે પુત્ર રત્ન હતા અને રામદાનજીના વંશમાં ગુમાનદાનજી આદિ હતા. સુરાજી તથા આશાજી નાનપણથી જ પ્રભુમાં આસક્ત હતા. પ્રભુ ભક્તિને જીવનનું લક્ષ્ય માનતા હતા. તેમના પિતરાઈ ભાઈ ગુમાનદાનજી આ બંને ભાઈઓ સુરાજી અને આશાજી તરફ ઈર્ષાભાવ રાખતા હતા અને ગરાસના ઉપભોગમાં વિઘ્ન લાવતા હતા. તેમની જમીન ખેડવા જે લોકો આવતા તેમને ડરાવીને કાઢી મૂકતા હતા. પરંતુ ઇતિહાસ સાક્ષી છે, જે પ્રભુના ભક્ત હોય અને ધર્મમાં સ્થિર હોય એના ધર્મની રક્ષા સાક્ષાત ભગવાન કરે છે. ગુમાનદાનજીના આવા ઉપદ્રવ સામે હવે પરિવર્તનનો પવન ફૂંકાયો. એક વખત એવો જ બનાવ બન્યો કે એક જોગીની જમાતનો પડાવ ભાદ્રેશ ગામના પાદરમાં થયો. આ જમાતના મહંત શ્રી જ્વાલાગીરીજી સમાધિગીરીજી હતા. આ જોગીની જમાતમાં આશરે 60-70 સાધુઓ હતા. ગામના માણસો એમના દર્શન કરવા જવા લાગ્યા. અશ્વિન માસ હતો. સુરાજી બારહટને ઘાસનું વીડ હતું. એમાંથી ઘાસ કાપવા માટે સુરાજી બારહટે એ જ દિવસે આશરે 60-70 દાળિયા કર્યા હતા. તેમને ભોજન આપવાને બ્રાહ્મણોને બોલાવી રસોઈ કરાવેલ હતી. જ્યારે દાળિયા ગામમાં રાત્રે એકત્ર થયા ત્યારે સુરાજી બારહટના પિતરાઈ ભાઈ ગુમાનદાનજી ત્યાં આવ્યા અને તેમણે દાળિયાઓને ધમકી આપીને ત્યાંથી બગાડી મૂક્યા.
60 થી 70 દાળિયાઓના બનાવેલા ભોજનનું હવે શું કરવું એની ચિંતા સુરાજીને સતાવા લાગી. ત્યારે જ તેમને ખબર મળ્યા કે ગામના પાદરે એક સાધુની જમાત આવી છે. સુરાજી તરત જ વિચાર કરે છે કે વધેલું ભોજન એ બગડી જાય એના કરતાં સારું છે કે સાધુઓ પણ જમી લે અને ધર્મનું કાર્ય પણ થઈ જાય. સુરાજી તરત જ સાધુઓની જમાત પાસે પહોંચે છે. ત્યાં સાધુઓની જમાતના પ્રખર અને પરમ તેજસ્વી જે વિદ્વાન સાધુ જ્વાળાગીરીજીને મળે છે. જ્વાળાગીરીજીની તેજસ્વી નજરો આ શુદ્ધ આત્માને તરત જ ઓળખી જાય છે. તેઓ પોતાને આપેલા નિમંત્રણનો સ્વીકાર કરે છે અને જમવા સુરાજીના ઘરે પધારે છે. જમ્યા બાદ તેઓ સુરાજીને આટલા બધા ભોજનની વ્યવસ્થા થોડા સમયમાં કરવા પાછળનું કારણ પૂછે છે. સુરાજીએ તેમને અન્ય વાતોમાં ઉલઝાવીને પોતે જે પૂછી રહ્યા છે તેનો જવાબ નથી આપતા. ત્યારે ખૂબ આગ્રહ કરવાથી સુરાજીએ તેમના ભાઈ વચ્ચે થયેલા અણબનાવની વિગત શરૂઆત જ્વાળાગીરીજીને સંભળાવી. આથી જ્વાળાગીરીજી પોતે જ સુરાજીના ભાઈ ગુમાનદાનજીને સમજાવવા માટે તેમના ઘરે જાય છે અને ત્યાં ગુમાનદાનજી અને જ્વાળાગીરીજી વચ્ચે સંવાદ થાય છે. જ્વાળાગીરીજીએ ગુમાનદાનજીને ઈર્ષા વેર ઝેર છોડી દેવા અને સદમાર્ગે ચાલવા માટે સમજાવે છે. પરંતુ જ્વાળાગીરીજીના આવા ઉપદેશ સામે ગુમાનદાનજીનો ક્રોધ વધી જાય છે. ગુમાનદાનજી જ્વાળાગીરીજીને કહે છે કે તમે તમારી જમાતને લઈને ભીખ માગો, અમારા ઝઘડામાં વચ્ચે ના પડો, અને જો પડશો તો એનું પરિણામ વિપરીત થશે. જ્વાળાગીરીજીના ઘણા સમજાવવા ઉપર પણ તેમણે આ જ પ્રકારના કટુ શબ્દો જ્વાળાગીરીજીને સંભળાવ્યા. ત્યારે જ્વાળાગીરીજીએ કહ્યું, મુજે અબ તક તો કુછ નહીં થા, પરંતુ તેરે મન મેં અહંકાર હુઆ હૈ, તો દેખ લે યોગ્યો કા ખેલ કૈસા હોતા હૈ, ફિર તું પસ્તાએગા. ત્યારે ગુમાનદાનજીએ કહ્યું કે તારામાં જો બહુ યોગબળ હોય તો સુરાજીને જ પુત્ર પણ નથી એ પણ આપતો જજે અને ફરી આ ગામમાં પગ ના મૂકતો અને તારાથી થાય તે કરી લે. આવા કટુ શબ્દો સામે જ્વાળાગીરીજી બોલ્યા, અવશ્ય હોગા, મેં યહાં સે હિમાલય જાકર યહ શરીર કો ત્યાગ દૂંગા ઔર સુરાજી કી પત્ની કે ઉદર મેં આકે જન્મ લૂંગા ઔર તેરે અહંકાર કા નાશ કરૂંગા. અને અલખ નિરંજન બોલીને જ્વાળાગીરીજી હિમાલય તરફ પ્રસ્થાન કરે છે. કોમળ હૃદયના સુરાજીએ પગમાં પડીને પ્રાર્થના કરી અને પોતાના ભાઈ ગુમાનદાનજીને ક્ષમા કરી દેવા માટે આજીજી કરી. ત્યારે જ્વાળાગીરીજી બોલ્યા, અબ યે ગાંવ કા પાણી તબ તક નહીં પીઉંગા જબ તક તેરે ઘર પર પુત્ર હોકર ના આઉં. અને જતા જતા તેઓએ કહ્યું કે મહાદેવની કૃપાથી તારે જે પુત્ર થાય તેનું નામ ઈશદાસ રાખજે. આ વાતને 1 વર્ષ વીત્યું ત્યારે સુરાજીના ઘરે વિક્રમ સંવત 1515 શ્રાવણ મહિનાના સુદ પક્ષની બીજે શુક્રવારના દિવસે સવારે પુત્રનો જન્મ થયો. જ્વાળાગીરીજીના કહ્યા પ્રમાણે આ પુત્રનું નામ ઈશદાસ રાખવામાં આવ્યો. આ હતું ચારણ મહાત્મા ઈશદાસજીના જન્મનો વૃતાંત. મહાત્મા ઈશદાસજી ગુજરાત અને રાજસ્થાનના અનેક પ્રદેશો સાથે સંકળાયેલા છે. તેઓએ પોતાના જીવન દરમિયાન અનેક અલૌકિક દિવ્ય લીલાઓ કરી છે, અનેક ચમત્કારો સર્જ્યા છે, જેનું વર્ણન આ નાનકડા વિડીયોમાં કરી શકવું શક્ય નથી. છતાં પણ તેમના અલૌકિક જીવનની તમામ ઘટનાઓને આગામી વિડીયોની અંદર વણી લેવાનો અમારો પ્રયત્ન રહેશે. કોઈ ત્રુટિ બદલ અમે ક્ષમા પ્રાર્થી છીએ. ધન્યવાદ.